टंकारा पुलिस द्वारा रेड। टंकारा पुलिस द्वारा मोरबी राजकोट हाईवे पर आवेल कम्फर्ट रिसोर्ट में बातमी आधार रेड कर 9 जेटला शख्सों ने झड़पी पाड़वामां आव्या। 12 लाखनी रोकड़ और 2 फोर्च्यूनर कार सहित रुपया 63.15 लाख मुद्दामाल पुलिस कब्जे करी होवानुं जाहेर कर्युं हतुं। आ समाचार वायु वेगे शहर भर में फैलाता तरह तरह की बात सामे आवता, जेमां शहेरमां थती चर्चा मुजब जे जग्याए जुगार रमता हता त्यां 90 लाख थी लईने 1 करोड़ जेटली रोकड़ रकम हती। बीजो एक आरोपी बदली नाखवामां आव्यो छे। एक आरोपीने कोईना दबाण के कहेवाથી જવા દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। ગઈકાલથી જ થઈ રહેલી ચર્ચામાં એક હકીકત સામે આવી છે કે પોલીસે જુગારમાં પકડાયેલ તમામ આરોપીઓના ફોટા અને તેના નામ સાથે પત્રકારોને આપ્યા હતા, પરંતુ પત્રકારોએ પોતાના વિવિધ માધ્યમોમાં તે પ્રસિદ્ધ કર્યા હતા અને ફોટા અને નામ જોઈને ઘણા લોકોને ફોન આવ્યા લાગ્યા હતા। એક આરોપીનો ફોટો અને નામ મેળ આવતો નથી, કારણ કે જે લોકોએ ફોટાવાળા આરોપીને ઓળખતા હતા તેમણે કહ્યું હતું કે આ આરોપી રવિ પટેલ નહીં પરંતુ તીર્થ ફળદુ છે। જેથી આજે ટંકારા પોલીસ દ્વારા આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના મોબાઈલમાં રહેલા આધાર કાર્ડ બતાવીને પોતાનું નામ રવિ મનસુખલાલ પટેલ તેવું કહી પોલીસ ચોપડે રવિ પટેલ તરીકે નામ દર્શાવ્યું હોવાની પોલીસનું કહ્યું છે। આરોપી તીર્થ ફળદુ સિરામિક વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું અને વ્યવસાયિક મોટા ગ્રુપ સાથે જોડાયેલ હોવાનું જાણવા મળ્યું છે। એક આરોપીનું નામ બદલામાં આવ્યું હોવાની જે લોકચર્ચા ચાલતી હતી તે પોલીસે મોર મારી છે અને એટલું જ સાબિત થયું છે કે લોકો દ્વારા જે ચર્ચા થતી હતી તેમાં તથ્ય હતું, માત્ર હવામાં વાતો થતી ન હતી। બીજું જે ચર્ચા હજુ ચાલુ જ છે તેવી પોલીસે જુગારધામ પર દરોડો પાડ્યો અને ત્યાં સ્થળ પર 90 લાખથી લઈને 1 કરોડ જેટલી રોકડ રકમ હતી, પરંતુ પોલીસે પોતાની કાર્યવાહી દરમિયાન 12 લાખ રોકડ રકમ કબજે કરી હોવાનું દર્શાવ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશ સોલંકી, મોરબી।